હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવીએ નાયલોન સેવ. અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ નાયલોન સેવ. મિત્ર, નાયલોન સેવ બનાવવા માટે મેં આ એક મોટો કપ ચણાનો લોટ લીધેલો છે અને આપણે મોટા વાસણમાં જવા દેવાનો છે. આ મેં ચારીને લીધેલો છે, તો આવી રીતે મેં મોટા વાસણમાં જવા દીધેલો છે. અને મિત્રો, એમાં મેં અડધી ચમચીથી થોડીક ઓછી હિંગ લીધેલી છે, અડધી ચમચી નિમક લીધેલું છે, અડધી ચમચી હળદર લીધેલી છે. હળદર પાવડર વધારે નાખવાનું છે. આપણે સેવ સરસ આપણી આ બેસનની સરસ થાય પીળી, એકદમ સરસ પીળો કલર આવે એના માટે આપણે હળદરનો ભાગ થોડોક વધારે રાખવાનો છે. અને એક ચમચી જેટલું આપણે તેલ નાખીશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધું સરસ આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. તો મિત્રો, આવી રીતે મેં સરસ બધું મિક્સ કરી દીધેલું છે. હવે આપણે આને પાણીથી લોટ બાંધવાનો છે. આપણે આ લોટ ઝીણી સેવ બનાવીએ છીએ, નાયલોન સેવ, એટલે આપણે આનો લોટ થોડોક વધારે ઢીલો રાખવાનો છે. આપણે જે કપથી ચણાનો લોટ લીધેલો છે એ જ કપથી આખો કપ મેં પાણીનો લીધેલો છે. એને થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આવી રીતે સરસ આપણે લોટને બાંધી લેવાનો છે. તો આવી રીતે આપણે લોટ બાંધી લેશું. તો મિત્રો, આટલો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલું, અડધા કપથી થોડુંક વધારે પાણી આમાં છે, એટલે એટલું પાણીની આપણે જરૂર પડી છે. હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને આમાં થોડું તેલ નાખી અને મસળી લેશું. થોડુંક હાથમાં પણ તેલ લગાવી લેવાનું છે, આવી રીતે મસળી લેવાનું છે જેથી તેલ હાથમાં લગાવો એટલે હાથમાં ચોટે નહીં. અને આ લોટ એકદમ ઢીલો રાખવાનો છે. આપણે એકદમ નાયલોન સેવ બનાવીએ એટલે ઝીણી, એકદમ ઝીણા કાણાવાળી ચકરી હોય છે, છેલ્લા નંબરની ચકરી આ કહેવાય, એકદમ ઝીણી. હવે આપણે આને ચમચીની મદદથી સંચામાં ભરી લેશું. તો આને હવે આપણે સાઈડ ઉપર રાખી દઈએ. તો મિત્રો, આપણે સેવ પાડવા માટે આ સંચો લઈ લીધેલો છે. હવે આપણે આને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે આવી રીતે આ ચકરી રાખી દઈશું અને એને પણ તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાની છે. આવી રીતે તેલથી ગ્રીસ કરી લેશું, એકદમ સરસ તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને આ સંચાને પણ તેલથી ગ્રીસ કરી લેશું, આવી રીતે આખામાં તેલથી ગ્રીસ કરી લેશું. હવે આપણે આને પણ તેલથી ગ્રીસ કરી લેશું. હવે મિત્રો, આપણે આવી રીતે આને પેક કરી દેવાનું છે. તો મિત્રો, હવે આપણે આ લોટ લઈ લીધેલો છે આપણી નાયલોન સેવ માટેનો, એને હવે આ ચમચીની મદદથી આવી રીતે સંચામાં ભરી લેશું. તો મિત્રો, હવે આપણે આ સેવ પાડી લેશું અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે. તો આવી રીતે આપણે સેવને પાડી લેવાની છે. મિત્ર, તરત પલટાવી નાખવાની છે, સેવને થતા વાર ના લાગે. તો આપણી સેવ તળાઈ ગઈ છે, હવે એને આપણે કાઢી લેશું. હવે આવી જ રીતે બધી સેવ
આપણે બનાવી લેશું. તો મિત્રો તૈયાર છે આપણી આ નાયલોન સેવ. મિત્રો આપણે એકદમ ઝીણી જારીમાં નાયલોન સેવ બનાવી છે. તમને થોડીક તકલીફ થાય બનાવવામાં, પણ એકદમ મસ્ત બને છે. ઝીણી એકદમ નાયલોન સેવ એકદમ ઝીણી જ હોય છે, એટલે આપણે થોડીક મહેનત થાય પણ બહુ સરસ થઈ જાય. અને ઘરની સેવ એટલે આપણે સેવ ટમેટાના શાકમાં કે કોઈ પણ ફાસ્ટફૂડમાં આપણે આ સેવનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો કેવી લાગી આ નાયલોન સેવની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.